नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल द वर्ल्ड ऑफ नॉलेज में आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, आज अपना वीडियो में डिसेम्बर मास में बनेली घटनाओं अभ्यास करीशुं। जो ये प्रथम प्रश्न, हाल में थयेला एक सर्वे मुजब गुजरात में वृक्षों की संख्या में केटला टकानो वधारो नोंधायो छे? तो तेमा आवशे ए 58%। ऑप्शन तमने आ रीतना आपवामां आवशे के ए 58% हशे, बी 60% हशे, सी 70% हशे, डी 68% हशे। तो तेमा साचो विकल्प छे ए 58%। बीजो प्रश्न छे, महात्मा गांधी द्वारा स्थापित अमदावादनी गुजरात विद्यापीठनो हालमां केटलामो पदवीदान समारंभ योजवामां आव्यो? तो तेमा आवशे सी 67મો पदवीदान समारंभ हतो। मित्रों, अहीं रेडमां आपणे ते दर्शावेला छे जवाबो। प्रश्न त्रीजो छे, हाल में छोटाउदेपुर जिल्लाना बोडेली नजीक अलहापुर दूध शीत केन्द्र खाते रुपया 120 करोड़ खर्चे बनावायेला मिल्क प्रोसेसिंग प्लांट ने कोना द्वारा खुल्लो मुकवामां आव्यो? तो तेमा आवशे डी भूपेन्द्र पटेल द्वारा, जेवो अपना गुजरातना 17મા मुख्यमंत्री छे। प्रश्न चौथो छे, हाल में गुजरातना क्या क्रांति संग्रामना क्रांतिवीर पंडित श्यामजी कृष्ण वर्मा नी केटलामी जन्म जयंती उजवामां आवी? तो तेमा आवशे 164મી जन्म जयंती उजवामां आवी। जो गांधीजी नी जन्म जयंती पूछवामां आवे तो गांधीजी नी 152મી जन्म जयंती उजवामां आवी। जो अब्दुल कलाम नी जन्म जयंती पूछवामां आवे तो अब्दुल कलाम नी 90મી जन्म जयंती उजवामां आवी हती। त्यारबादनो प्रश्न जोईए तो, हाल में केंद्रीय कायदा मंत्री किरण रिजिजुए गुजरात में स्पोर्ट एबिस्टेशन सेंटर ऑफ इंडिया एट्ले के जे SACL तरीके ओळखाय छे तेनुं उद्घाटन कर्युं। ते स्थळ क्या जिल्लामां आवेलुं छे? तो आ स्थळ से ई सी अमदावाद जिल्लामां आवेलुं छे। छठो प्रश्न छे, हाल में सुप्रीम कोर्टे कोविडने कारणे मृत्यु पामेला लोकोना परिवारजनोने रुपया 50,000ની પોલિસી મંજૂર કરી, આ રકમ ક્યાં ફંડમાંથી આપવામાં આવે છે? તો તેમાં આવશે રાજ્યના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી આપવામાં આવે છે, કારણ કે એક કુદરતી આપત્તિ જાહેર કરવામાં આવી હતી। પ્રશ્ન છઠ્ઠો છે, હાલમાં UPSC બોર્ડ નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે કયો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે? એટલે કે UPSC બોર્ડ દ્વારા છે નોકરી મેળવવા ઈચ્છતા લોકો માટે કયો નંબર જારી કર્યો છે? તો તે નંબર છે 1811-87-11। સાતમો પ્રશ્ન છે, હાલમાં દીનદયાળ ઉપાધ્યાયની કેટલામી જન્મ જયંતી ઉજવવામાં આવી છે? તો તેમાં આવશે બી 105મી, એટલે કે દીનદયાળની જન્મ જયંતી પૂછાય તો 105મી ઉજવવામાં આવી છે, ગાંધીજીની પૂછવામાં આવે તો 152મી જન્મ જયંતી ઉજવવામાં આવી છે, અબ્દુલ કલામની પૂછાય તો 90મી જન્મ જયંતી ઉજવવામાં આવી છે, પછી છે વિઠ્ઠલભાઈ પટેલની જન્મ જયંતી પૂછવામાં આવે તો 149મી જન્મ જયંતી હાલ ઉજવવામાં આવી છે। તો આ બધી પ્રશ્નો છે એ વારંવાર પૂછાતા હોય છે। પ્રશ્ન આઠમો જોઈએ તો, મુસીબતમાં મદદરૂપ થનારા નાગરિકો માટે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? તો તેમાં આવશે સી ગોલ્ડન અવર યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે। પ્રશ્ન આ રીતના પણ પૂછાઈ શકે કે ગોલ્ડન અવર યોજના ક્યા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો તેમાં આવશે નાગરિક માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા। પ્રશ્ન 9 છે, ગોલ્ડન ઓવર યોજના અંતર્ગત અકસ્માત થયેલા વ્યક્તિને મદદરૂપ થનાર વ્યક્તિને કેટલા રૂપિયા આપી પુરસ્કૃત કરવામાં આવશે? તો તેમાં આવશે એ 5,000 રૂપિયા, એટલે કે જે મદદ આવે તેમને 5,000 રૂપિયા આપી પુરસ્કૃત કરવામાં આવશે। પ્રશ્ન 10મો છે કે સ્વામિત્વ યોજના ક્યા મંત્રાલય દ્વારા અમલીકરણ કરવામાં આવે છે? તો તેમાં આવશે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સ્વામિત્વ યોજના છે એ અમલીકરણ કરવામાં આવે છે। પ્રશ્ન 11મો છે, સ્વામિત્વ યોજના કોને લગતી યોજના છે? તો તેમાં આવશે ગ્રામ્ય વિસ્તારના નિવાસીઓને સંપત્તિનો અધિકાર પૂરો પાડવા માટે છે એ આ સ્વામિત્વ યોજના ટૂંકમાં અમલીકરણ કરવામાં આવ્યું છે, અને સ્વામિત્વ યોજના અંતર્ગત તમને એક પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે। પ્રશ્ન 12મો છે, સ્વામિત્વ યોજનાનું પૂરું નામ જણાવો? તો તેનું પૂરું નામ છે સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રુવડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા, આ એનું ફૂલફોર્મ નામ છે। પ્રશ્ન 13મો છે, હનલે શું છે? તો હનલે છે એમાં ઓપ્શન આવશે બી ભારતનું સૌથી મહત્વપૂર્ણ ખગોળીય સ્થળ છે હનલે, એટલે કે આપણી ભાષામાં કહીએ તો ખગોળની પ્રયોગશાળા છે।
प्रश्न 14 मो से ताजेतरमां निवृत्तिनी जाहेरात करनार उन्मुक्त चंदे कई रमतना खिलाड़ी हता? तो तेमां आवशे क्रिकेट, तो तेओ क्रिकेटना खिलाड़ी हता। प्रश्न छे 15 मो राष्ट्रीय लोकमान्य तिलक पुरस्कार 2021 थी कोने सम्मानित करवामां आव्या छे? तो तेमां आवशे साईसर पूनावाला छे, एने राष्ट्रीय लोकमान्य तिलक पुरस्कार 2021 थी सम्मानित करवामां आव्या छे। 16मो प्रश्न छे કે ગીરના માલધારીઓનું પરંપરાગત રહેઠાણ ક્યાં નામે ઓળખાય છે? તો તેમાં આવશે જોગ તરીકે ઓળખાય છે। પ્રશ્ન 17 છે, ગુજરાતના નવા મંત્રીમંડળના મંત્રીઓને ખાતાઓ અંગેના જોડકામાંથી ક્યું સાચું નથી? તો તેમાં આવશે કે પ્રદીપસિંહ પરમાર આદિજાતિ વિકાસ, આ ખોટું છે। બાકીના બધા, એટલે કે જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી છે, ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે, પુનેશ મોદી છે માર્ગ અને મકાન વિભાગ સંભાળે છે, ત્યારે આ પ્રદીપસિંહ પરમાર છે એ આદિવાસી જાતિ એ છે, જોડકું ખોટું પડે છે। પ્રશ્ન 18મો છે કે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા રાજ્ય પર ગુલાબ વાવાઝોડું ત્રાટક્યું, તે વાવાઝોડું નામ ક્યાં દેશે આપ્યું હતું? તો આ નામ છે એ પાકિસ્તાને આપ્યું હતું। પ્રશ્ન 19મો છે કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ક્યાં ક્ષેત્રથી સંકળાયેલો છે? તો તેમાં આવશે શિક્ષણ, શિક્ષણમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે અમલમાં છે। પ્રશ્ન 20, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે? તો તેમાં આવશે 17, ભૂપેન્દ્ર પટેલ છે ગુજરાતના 17મા મુખ્યમંત્રી છે। પ્રશ્ન 21 છે, ઇન્ડિયન ઓઇલ કંપની ક્યાં સ્થળે ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપશે? તો તેમાં આવશે મથુરા, એટલે કે ઇન્ડિયન ઓઇલ છે એ કંપની મથુરામાં પોતાનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપશે। પ્રશ્ન 22 છે, બનવારીલાલ પુરોહિત ક્યાં રાજ્યના રાજ્યપાલ છે? તો તેમાં આવશે પંજાબ। 23મો પ્રશ્ન છે, ઇસરો દ્વારા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ક્યુ લોન્સ વિહિકલ વિકસાવવામાં આવ્યું છે? તો તેમાં આવશે ઓપ્શન બી, GSLV MK 3 છે વિકસાવવામાં આવ્યું છે। ભારત અને જર્મની નેવી વચ્ચે ક્યાં સ્થળે સંયુક્ત યુદ્ધાભ્યાસ યોજાઈ ગયો? તો તેમાં આવશે એડનનો અખાત। અને પ્રશ્ન 25 છે, જસપ્રીત બુમરાહ કઈ રમતમાં ખેલાડી છે? તો તેમાં આવશે ક્રિકેટ। મિત્રો, આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું કરંટ અફેર સાથે હવે પછીના વિડીયોમાં। આવજો।